स्वस्थ छो। स्वस्थ छु, स्वस्थ छु, मस्त छु, कारण के तमारा जेवा लोको साथे व्यस्त छु। बोलो वावा। वाह वाह, थैंक यू सो मच। तो हवे થોડોક વધારે વ્યસ્ત થઈ જાઉં તમારી સાથે અને તમને પણ થોડોક વ્યસ્ત કરી દઉં હા ગેમમાં। ગેમ શું છે આપણે જાણીએ, પહેલા મારે બીજું કંઈક થોડુંક જાણવું છે। એટલું તો જાણી લીધું કે યુ બોથ આર ડોક્ટર બાય પ્રોફેશન, ઓકે, પણ એક તો મને બે પ્રશ્નો છે જે મારે તમને પૂછવા છે। એક તો એ કે યુ આર અ ફૂડી પર્સન, બિંગ અ ડોક્ટર યુ આર અ ફૂડી પર્સન, આ એક વસ્તુ મને નહીં સમજ પડી, પણ હા મને ખબર છે તમારો જવાબ, તમે એમ જ કહેશો કે ફૂડી રહેવું કંઈ ખોટું નથી, હું હેલ્ધી ફૂડ ખાઉં છું એટલે એમાં કંઈ જ ખોટું નથી, લેસ ઓઇલી એન્ડ ફ્રૂટ્સ એન્ડ ઓલ। પણ હવે બીજો સવાલ એ છે કે યુ આર અ ડોક્ટર ઓલ્સો એન્ડ ડાયાબિટિક એડ્યુકેટર ઓલ્સો, ઓકે, વોટ ઇઝ ડાયાબિટિક એડ્યુકેટર? કોઈ પેશન્ટને ધરો કે ડાયાબિટીસ એને ડિટેક્ટ થયો, હા, તો બિચારો પેશન્ટ મેન્ટલ એકદમ ડાઉન થઈ જાય કે મને ડાયાબિટીસ છે, હવે મારી લાઈફમાં કશું જ નથી। પણ એકચ્યુઅલી એવું નથી, ડાયાબિટીસ સાથે પણ પેશન્ટ પોતાની જે લાઈફસ્ટાઈલને બધું ચેન્જ કરીને બહુ જ હેલ્ધી લાઈફ જીવી શકે। મને કહો થોડુંક, જણાવો કે કેવી રીતે હેલ્ધી લાઈફ જીવી શકાય, કારણ કે મને પણ ડાયાબિટીસ છે। કારણ કે હું શું, ડાયાબિટીસ કોને થાય જે વધારે પડતું સ્વીટ હા ખાય તેને, હું આખા ગુજરાતભરના એટલા સ્વીટ લોકોને રોજ મળું છું એટલે એ રીતે ડાયાબિટીસ છે, બીજી રીતે નહીં। એનીવેઝ હા હા, તો પ્લીઝ, એટલે શું એમની લાઈફસ્ટાઈલમાં? લાઈફસ્ટાઈલમાં મેઇન તો એવું કે જે સ્વીટ્સ આઈટમ્સ છે તે બને ત્યાં સુધી એવોઈડ કરવાની, ડેઈલી અમુક એક્સરસાઇઝ કરવાની, રેગ્યુલર ચાલવાનું છે, એ બધું રાખવું જોઈએ। ઓકે, પણ જેને મારી જેમ સ્વીટ ખાવાનો બહુ જ શોખ હોય તે શું કરે? આર્ટિફિશિયલ સ્વીટનર્સ ને બધું બી મળે છે એટલે એનો યુઝ કરીને બી આપણી જે સ્વીટ, જે આપણો જે સ્વાદ હોય એ બી લઈ શકે અને આપણું જે સુગર લેવલ છે બ્લડમાં એ બી નહીં વધે। ગ્રેટ, થેન્ક યુ સો મચ તમે જે આ ઇન્ફોર્મેશન આપી એના માટે। હવે હું તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં હા, એક નાનું સરખું ડેઇલી ગુનાસ્તો ક્લિનિક આપણે ચાલુ કર્યું છે, કેટલું સક્સેસ જશે એની તો મને ખબર નથી કારણ કે મારા જેવા ડૉક્ટર હોય તો હવે એનીવેઝ હા। તો આ જે ડેલી બોનસનું ક્લિનિક છે એમાં ઘણા બધા મેડિસિનના કન્ટેનર્સ છે હા, અને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો દવાની ડબ્બી, તો જે આ દવાની ડબ્બીઓ છે એમાં દવા નથી પણ ડી છુપાયેલો છે। ઓકે, તમારે બધી આ જે ડબ્બી છે એને ખોલવાની છે અને જોવાનું છે કે શેમાં ડી છે, એ ડી તમારા હાથમાં આવી ગયા તો તમે ક્વોલિફાઈડ। ઓકે, સમજી ગયા? રેડી બંને જણ હા, રેડી સ્ટેડી એન્ડ ગો, વન બાય વન, સ્પીડ ફટાફટ, જેના હાથમાં ડી આવે એ જ કાઢીને મને આપવાનું છે, બીજી કોઈ નહીં, માત્ર ડી, નથિંગ એલ્સ। ઓ એન્ડ ઓકે, બંને ડોક્ટર ખૂબ જ સ્પીડમાં ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા હા, પણ નસીબ આજે તમારી સાથે હતું, બાકી બંને ઇક્વલ નંબર ઓફ કન્ટેનર્સ ઓપન કર્યા છે ઓલમોસ્ટ, પણ આજે લક કદાચ તમારી ફેવરમાં હતું, તમારા હાથમાં આવી ગયો છે ડેલી બોનસનો ડી, એટલે તમારી સાથે શરૂ કરીશું આપણે નેસેસિટી રાઉન્ડ। તમારે ક્લિનિક પર અર્જન્ટ પેશન્ટ આવે છે રાઈટ, તો તમે જઈ આવો ફટાફટ, થોડીક જ વારમાં પાછા આવજો કારણ કે લક્ઝરી રાઉન્ડ રમવાનો છે તમારી સાથે। ઓકે, પણ અત્યારે તમારી સાથે શરૂ કરીએ આપણે નેસેસિટી રાઉન્ડ, એ પહેલા જાણી લઈએ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ। નેસેસિટી રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે બે પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે, દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે। એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે। સુધીબેન ફાઇનલી ફેરવી નાખો ચક્કર, ફિલ્મી પંચાયત સવાલ છે તમારો, નીચેનામાંથી કોનું મૂળ વતન વલસાડ છે? ને તમારા ઓપ્શન્સ છે નિરૂપા રોય, આશા પારેખ, અરુણા ઈરાણી કે જયા પ્રદા, વલસાડ મૂળ વતન કોનું? નિરૂપા રોય, આશા પારેખ, અરુણા ઈરાણી કે જયા પ્રદા? આશા પારેખ, ફાઇનલ જવાબ? હે ગપ્પુ મારું ત્યાં ક્યાં ફાઇનલ ને ક્યાં સેમિફાઇનલ? માસી સાચો કે ખોટો? ખોટો, આપણી કહેવતો
બિલકુલ તમારા પ્રોફેશનને અનુરૂપ જે કહેવત છે, ગરજ સરી અને વૈદ વેરી. ગરજ સરી અને વૈદ વેરી આ કહેવત છે. આ કહેવતનો અર્થ શું થાય? ને તમારા ઓપ્શન્સ છે, દુશ્મન પણ ક્યારેક કામમાં આવી શકે, નાશ થવાનો હોય ત્યારે અવળું સૂજે, સ્વાર્થ પૂરો થતા સંબંધ પૂરા, અને છેલ્લો ઓપ્શન છે, સ્વાર્થી સ્વભાવ હંમેશા મુશ્કેલી ઊભી કરે છે. થર્ડ વન, સ્વાર્થ પૂરો થતા, સ્વાર્થ પૂરો થતા સંબંધ પૂરા. પૂરા ખરેખર ના, તા જોવાની જીરી ખ જરૂર નહીં મળે, તા જો હડો કોઈ કે હે નહીં. ચાલો ખોટું સસ્પેન્સ કા ક્રિએટ કરું, એક તો જવાબ તમે સાચો જવાબ. ગરજ સરી અને વૈદ વેરી, જ્યાં સુધી ગરજ હોય ત્યાં સુધી વૈદ સારા લાગે, પછી એ વેરી. હા, એટલે સાચો જવાબ છે તમારો, સ્વાદ પૂરો થતા સંબંધ પણ પૂરા. 1000 રૂપિયાનો બોનસ જીતી ગયા છો, કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થઈ ગયા છો, પણ પૂરેપૂરા, પણ પૂરેપૂરા 2000 રૂપિયાના બોનસ માટે હવે બીજો સવાલ. ફરી એકવાર ફેરવી રાખો ચક્કર, ફરી પાછું આપણી કહેવતો. સવાલ છે તમારો, લાલો લાભ વગર ન લૂંટાય, આ કહેવતનો અર્થ શું થાય? ને તમારા ઓપ્શન્સ છે, લોભી હંમેશા લૂંટાય જ, લાભ થાય તો જ કાર્ય કરવા તૈયાર થવું, લાભ થતો હોય તેવી લાલચમાં મોટું નુકસાન ન કરવું, અને છેલ્લો ઓપ્શન, લાભ કરવા માટે થોડીક લાલચ તો આપવી પડે. લાભ કરવા થોડી લાલચ આપવી પડે. ફાઇનલ જવાબ. ઓકે, ડન. લાલો લાભ વગર ન લૂંટાય, એનો મતલબ થાય લાભ કરવા માટે થોડી લાલચ તો આપવી પડે. લાભ થાય તો જ કાર્ય કરવા તૈયાર થાય, એવું મને લાગે છે. તમને બંડેવને કંઈક બીજું લાગે, અને આટલા બધાને કંઈક બીજું લાગે. તમને બંનેને જે લાગે છે એ બિલકુલ સાચું છે. એ હરી ગયા, એ કરો છો તમે. શ્રુતિ, ધેટ મીન્સ તમારો જવાબ ખોટો છે, રાઈટ? સાચો જવાબ છે, લાભ થાય તો જ કાર્ય કરવા તૈયાર થવું. જવાબ ખોટો છે, પણ લાભ તો થઈ ગયો છે. 2000નો નહીં, પણ 1000નો લાભ થયો છે. આવી જાઓ ને કલેક્ટ કરો. શ્રુતિ, હા, કોઈ પણ બે ચીટો પડો, ખેલ ખેલ મેં અને ચિત્ર કે વિચિત્ર, પહેલા શું રમવા માંગશો? ચિત્ર કે વિચિત્ર. ચિત્ર કે વિચિત્ર, શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડ ના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે. ઓકે, ડન. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. અંકિત, એક પતલી લીટી. પતલી લીટી કેટલી લાંબી? 5-6 સેન્ટીમીટર. હા, એને જોડેલી બીજી લીટી, નીચેથી કે ઉપરથી કે વચ્ચે? બંને, બંને ઉપર નીચે બંને બાજુથી જોડેલી. જોડી દીધી. ઉપરની સાઈડ પર એક ટ્રાયંગલ દોરો. હા, દોર્યું. હા, હું બન્યું. ટોપી, ઘર? ના ના ના, ફરીથી. હા બોલ. એક લાંબી સીધી ઊભી લીટી. હા બરાબર, એની પેરેલલ બીજી લીટી. હા, બંનેને જોડી દો ઉપર નીચે. ચોરસ થઈ ગયો ને એટલે.
નાના ચોરસ નહીં લાંબી સીધી બે ગેપ ની રાખો લાંબી સીધી ઉભી લીટી એને એકદમ નજીકમાં બીજી પેરેલલ સીધી લીટી ઉપર નીચેથી જોડી દો ઉપરના સાઈડે ટ્રાયંગલ દોરો ટ્રાયંગલ હા ઝાડુ ના બહુ જો સમય બાકી છે રોકેટ યુ ગોટ ઓન્લી 10 સેકન્ડ્સ નાઉ નહીં નહીં રોકેટ નહીં ઉપર નાનું ટ્રાયંગલ ઉપર નાનું ટ્રાયંગલ ફરકતું હોય 7 ચકડી ચકડી 5 રોકેટ 4 3 પેન્સિલ 2 1 યોર ટાઈમ ઇઝ ઓવર ડન સુધી અંકિત ભાઈ શું બનાવ્યું આ એક રોકેટ બનાવ્યું બરાબર છે આ એક ઘર બનાવ્યું એમણે અને આ તો શું બનાવ્યું એમને ખબર જ નથી તમે ડ્રો કરો લો એક હું કહું એ પ્રમાણે એક સીધી લીટી દોરો એક સીધી લીટી હા એને પેરેલલ જે એમણે કહ્યું તો એ જ કહું છું એને પેરેલલ બીજી એક લીટી અને બંનેને જોઈન્ટ કરી દો આટલું જ બોલ્યા થાય અને પછી ઉપરની સાઈડ ઉપર એક ત્રિકોણ દોરો ઝંડો હે ફ્લેગ ધ્વજા ધ્વજા કપડ રાઉન્ડ ની ફર્સ્ટ ગેમ તમે જીતી નથી શક્યા પણ હવે સેકન્ડ ગેમ એની હાઉ તમારે જીતવી જ પડશે નહીં તો આમાંથી કોઈ એક જણ લક્ઝરી રાઉન્ડ રમશે ઓકે એની હાઉ સેકન્ડ ગેમ જીતવી પડશે ઓકે શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ ની સેકન્ડ ગેમ ખેલ ખેલ શ્રુતિ શરૂ કરીએ આપણે સેકન્ડ ગેમ ગેમ બહુ જ ઇઝી છે કોઈ ટ્રિક નથી કંઈ જ નથી આ જે આઈસ ક્યુબ છે એ આઈસ ક્યુબની અંદર એક કોઈન છે આ કોઈન તમારે બહાર કાઢવાનો છે તોડીને તો નીકળશે નહીં એટલા માટે તમારે સિમ્પલી કંઈ જ નથી કરવાનું આ આઈસને હાથમાં રબ કરવાનો છે ઓકે એને ત્યાં સુધી રબ કરવાનો છે કે એ કોઈન છે એ ફાઇનલી બહાર નીકળી જાય એક મિનિટનો સમય છે તમારી પાસે અને એક મિનિટમાં તમારે એટલીસ્ટ બે કોઈન્સ બહાર કાઢવાના છે આઈસ ક્યુબને તોડીને નહીં પણ એને રબ કરીને એને બહાર કાઢવાનો છે કોઈ પોઈન્ટ ઉપર રબ કરો અને આઈસ બ્રેક થઈ જાય દેટ ઇઝ ઓકે બટ યુ કેનોટ બ્રેક દેટ આઈસ તમારે સિમ્પલી એને રબ કરવાનો છે અને આઈસ ક્યુબમાંથી આ કોઈનને બહાર કાઢવાનો છે એક મિનિટનો સમય અને એક મિનિટમાં માત્ર બે કોઈન્સ તમારે બહાર કાઢવાના છે ઓકે સમજી ગયા શરૂ કરીએ કોઈ ટ્વિસ્ટ નથી હાથથી જ રબ કરવાનો છે આ આઈસ 15 સેકન્ડથી વધારે હાથમાં રહેશે ને એ જ બહુ મોટો ટ્વિસ્ટ છે હા શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ ખેલ ખેલ મેં યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 ગો બરાબર પ્રોપર રબ કરો અને પ્રોપર રબ કરો ફાસ્ટ ફાસ્ટ ઓકે છે સમય છે ડોન્ટ વરી છે સમય છે હાથમાંથી ચટકને એટલું ધ્યાન રાખજો બ્રેક થઈ ને બહાર નીકળશે તો નહીં ગણાય છે સમય છે તમારી પાસે ડોન્ટ વરી હવે બહુ જોજો સમય બાકી છે તમારી પાસે ઓકે પહેલો કોઈન ખૂબ જ સ્પીડમાં કાઢી લીધો પછી નો કોઈન કાઢવામાં ઘણું પ્રોબ્લેમ થઈ ગયું આઈસ પડી ગયો એવું થયું બટ નેવરધલેસ તમે ટાર્ગેટ અચીવ કરી લીધો છે પૂરા 1500 રૂપિયાનું બોનસ અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થઈ ગયા છો મારા ડિયર બંધુઓ એમનું બોનસ લાવવામાં આવે પ્લીઝ શરૂ કરીએ સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ લક્ઝરી રાઉન્ડ શ્રુતિ અને પલ્લવી સાથે શ્રુતિ પલ્લવી રેડી હા શ્રુતિ અને પલ્લવી એકલા નહીં હોય આ એક ટીમ વર્કની ગેમ હશે અને એક ટીમની અંદર રહેશે ટોટલ 4 મેમ્બર્સ ઓકે 4 મેમ્બર રહેશે એક ટીમમાં અને કરવાનું શું છે 4 મેમ્બર આ બોટલને ઉઠાવશે પહેલાં 2 મેમ્બર ઉઠાવશે ઓકે અહીંયા સ્ટાર્ટિંગ લાઈન ઉપર 2 મેમ્બર રહેશે એ આ બોટલને ઉઠાવશે અને અહીંયા મિડલમાં જે લાઈન દોરી છે ત્યાં સુધી લઈ જશે મિડલની જે લાઈન છે ત્યાંથી એ ટીમના બીજા 2 મેમ્બર્સ જશે અને ફાઇનલી જઈને આ બાસ્કેટમાં નાખી દેશે
શું કહો છો માસી? કિંતુ પરંતુ. લેકિન કિંતુ પરંતુ બંધુ, એ બોટલને કઈ રીતે લઈ જવાની છે? પહેલા બે મેમ્બર કઈ રીતે લઈ જશે અને બાકીના બે મેમ્બર એને કઈ રીતે પકડશે એ હું બતાવું. સર આવો એક મિનિટ. બોટલને અહીંયા સેન્ટરમાં રાખશે, હાથ લગાડવાનો નથી. આ બોટલ આ કેપનું જે આ હુડ છે, એટલે કે કેપનું જે કોર્નર છે, એના ઉપર એ બોટલને તમારે ફિક્સ કરવાની છે અને બંને જણે ચાલતા 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 જવાનું છે. અહીંયા સેન્ટર લાઈન સુધી પહોંચ્યા એટલે એક મેમ્બર અહીંયાથી અને બીજા મેમ્બર અહીંયાથી આવશે, એ એ બોટલને પકડશે, તમે બંને ખસી જશો અને એ બોટલને લઈને અંદર બાસ્કેટમાં નાખશે. એટલે હાથ લગાડવાનો નથી, બોટલ કેપ ટુ કેપ ટ્રાન્સફર થશે. સમજી ગયા? એક મિનિટમાં જેની સૌથી વધારે બોટલ્સ પહોંચશે એને મળશે પૂરા 5000 રૂપિયાનો બોનસ. પણ જે મિનિમમ ટાર્ગેટ છે એ છે 2 બોટલ્સ. તો તમે નક્કી કરી લો કે તમારી સાથે એ કોણ બીજા 3 પાર્ટનર હશે જે રમશે, એ તમે નક્કી કરી લો. ત્યાં સુધી બંધુઓ જાણી લો તમે લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. કમ 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 કમ. ઓ ઓ, યુ ડ્રોપડ ઇટ. ઉતાવળ નહીં કરો, ઉતાવળ નહીં કરો. શ્રુતિ અને પલ્લવી, રિઝલ્ટ જાણી લઈએ. પહેલા પલ્લવીનો રિઝલ્ટ જાણીએ. હાથમાં આવતું નથી પલ્લવી, પણ કઈ વાંધો નહીં, પલ્લવી માટે જોરદાર તાળીઓ થઈ જાય. જેટલું પણ રમ્યા સરસ રમ્યા. શ્રુતિ, 2 બોટલ મિનિમમ ટાર્ગેટ હતો અને અહીંયા મારા હાથમાં પૂરી 2 બોટલ છે. શ્રુતિ, મજા આવી. મારે તમને પૂછવું જરૂરી છે, મજા આવી? ચીટિંગ કરવાની મજા આવી? હાથ લગાડવાનો નહોતો, અને આપણે તો ક્યાં ક્યાં સુધી હાથથી આમ 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 થોડું વધારે લઈ ગયું, પણ થોડુંક તો હતું, થોડુંક હતું ને, થોડું તો ચાલે. આહા, તમને એવું લાગતું હોય કે તમે થોડીક ચીટિંગ કર્યા વગર પૂરેપૂરા 10000 રૂપિયાનો બોનસ જીતી શકતા હો, તો લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. અમને બધાને રમવાની ખૂબ મજા આવે. એ તો હું ગયો સાથે બીજી વાર વલસાડમાં આવજો. તે તો આવતા જ રહું ને વળી. અને હા, એકદમ વલાડી મેટો હું જ્યાં જાઉં ટાનો. કાઠિયાવાડમાં જઈએ તો ત્યાં ન્યા પ્રમાણે રહીએ, હે? અને અમદાવાદમાં રહેશું તો એ પ્રમાણે રહેશું, બકા બકા કહીને રહેશું. હા, પણ માસીએ સરસ વાત કહી,
માસી કહીને કઈ બહુ મોટા નથી બનાવી દીધા ને માસીએ સરસ વાત કહી કે રમવાની મજા આવી પણ માસી એ તો કુદરતનો નિયમ છે રમતા રહીએ તો બધાને ગમતા રહીએ બસ તો બંધુઓ આવી જ રીતે રમતા રહીશું તો તમને ગમતા રહીશું આવતા એપિસોડમાં મળતા રહીશું ટિલ ધેન ગુડ બાય ગુડ નાઇટ ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ ગોડ બ્લેસ યુ આવજો વલસાડ આવજો